હેલો નમસ્તે નમસ્કાર, વેલકમ ટુ ધ સાયન્ટિફિક સ્ટડી. તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે. હવે તો બિનસચિવાલયની જે પરીક્ષા છે તેને હવે માત્ર એક જ દિવસ રહી ગયો છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે આપણે અમુક અમુક કૃતિઓ જે છે ગુજરાતી સાહિત્યની અંદર અમુક અમુક કૃતિઓ પૂછે છે. તો આજે આપણે એવી કૃતિઓની ચર્ચા કરીશું કે જે પૂછાવાના ચાન્સીસ સૌથી વધુ છે, જે પૂછાવાના ચાન્સીસ કેવા સૌથી વધુ છે. હવે જો આપણને ખ્યાલ જ હશે કે ગુજરાતી સાહિત્યની અંદર સેટિમેન્ટ કૃતિઓ પૂછે છે, તેમાંની જે મોટાભાગની કૃતિઓ તે દિલ્હી સાહિત્ય અકાદમી વિનર હોય છે. મતલબ કે જેને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો હોય, દિલ્હી સાહિત્ય અકાદમી, આ કૃતિઓ સૌથી વધુ પૂછાતી હોય છે. કઈ? દિલ્હી સાહિત્ય અકાદમી, બરાબર. એટલે કે એવી જે કૃતિઓ હોય ગુજરાતની, એવી જે કૃતિઓ હોય જેને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો છે, તે કૃતિઓ પૂછાવાના ચાન્સીસ સૌથી વધુ છે. તો આજે આપણે તે બધી જ કૃતિઓ જોઈ લઈશું. તમે આગળના જે પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન પેપર એટલે કે આગળના વર્ષોના જે ક્વેશ્ચન પેપર છે, પ્રશ્નપત્રો જે છે, તેમાં તમે જોઈ શકશો કે જેટલી પણ કૃતિઓ પૂછાયેલી છે એમાંની મોટાભાગની એટલે કે 90% આજુબાજુ કૃતિઓ કઈ છે, 90% આજુબાજુનો કૃતિઓ એવી છે કે જેને દિલ્હી સાહિત્ય એકેડમી એવોર્ડ મળેલો છે. તો આપણે તેવી કૃતિઓ જોઈશું. સૌથી પહેલાં આપણે દિલ્હી સાહિત્ય અકાદમી વિશે માહિતી મેળવી લઈએ કે દિલ્હી સાહિત્ય અકાદમી શું છે. તો દિલ્હી સાહિત્ય અકાદમી જે છે આ એક નેશનલ એકેડમી છે. નેશનલ એકેડમી એટલે કે રાષ્ટ્રીય એકેડમી છે. આની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1954 ની અંદર. આપણને ખબર હશે કે 1954 ની અંદર ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી આ એવોર્ડ્સની શરૂઆત પણ થઈ હતી. તો સાથે સાથે નેશનલ એકેડમી, દિલ્હી સાહિત્ય એકેડમીની શરૂઆત પણ ત્યારે થઈ હતી, બરાબર. તો જેટલા પણ એવોર્ડ્સ જે ગુજરાતી કૃતિઓને મળેલા છે તો તે બધા જ એવોર્ડ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં તે 1955 ની અંદર એટલે કે 1954 માં સ્થપાણી અને 1955 ની અંદર તરત જ તે પહેલો એવોર્ડ મળી ગયો હતો. પહેલો એવોર્ડ કોને મળી ગયો હતો? તો મહાદેવભાઈની ડાયરીને. કૃતિનું નામ શું હતું? મહાદેવભાઈની ડાયરી. અને તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો મહાદેવભાઈની ડાયરી. અને તેના સર્જક કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ. આપણે સાથે સાથે એ પણ જોઈશું કે યાદ કઈ રીતે રાખી શકાય, બરાબર. યાદ રાખવાની ટ્રીક પણ જોઈશું. પછી બીજી 1956 ની અંદર મળેલી હતી, રામનારાયણ વિશ્વનાથ પાઠકને મળેલો હતો. તો તેમને શેની માટે મળેલો હતો? તો બૃહદ પિંગળ માટે. તો યાદ રાખવા માટે આપણે એવી રીતે યાદ રાખી શકીએ કે બૃહદ એટલે શું થાય નાનું. તો રામ અને નારાયણ ભગવાન છે. તો ભગવાને એકવાર બહુ નાનો વામન અવતાર લઈ લીધો હતો. તો બૃહદ, એની ઉપરથી આપણે યાદ રાખી શકીએ કે બૃહદ પિંગળ પડે તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠકે આ કૃતિની રચના કરેલી છે, બરાબર. આગળની કૃતિ ત્રીજા નંબરની જોઈએ તો સુખલાલ સંઘવીને મળેલો છે. દર્શન અને ચિંતન માટે. કોણ? સુખલાલ. તો સુખલાલની અંદર આપણે સુખ શબ્દ વાપરીએ, સુખ શબ્દનો કીવર્ડ તરીકે લઈએ તો શું મળે છે કે દર્શન અને ચિંતન. તો આપણે એવું વિચારી શકીએ કે સુખ મેળવવા માટે દર્શન અને ચિંતન કરવું જરૂરી છે. ચિંતન એટલે કે મનન અને ચિંતન, વારંવાર વિચાર કરવી એકની એક વાત, અને દર્શન કરવા તો ભગવાનના એના દર્શન કરવા, બરાબર. તો સુખ મેળવવા માટે દર્શન અને ચિંતન કરવું જરૂરી છે, એવી રીતે યાદ રાખી શકીએ છીએ. તો આપણે સુખલાલ સંઘવી મળી જશે, દર્શન અને ચિંતન. આગળની જોઈએ રસિકલાલ છો પરીખની કૃતિનું નામ શું છે? સર્વિલક નામની જે કૃતિ છે તેના રચનાકાર કોણ છે? તો કે રસિકલાલ છો પરીખ, તેને પણ આ એવોર્ડ મળેલો છે, બરાબર. પછી આગળ જોઈએ રામસિંહજી રાઠોડ. તો તેને શેના માટે મળેલો છે? તો કચ્છનું સંસ્કૃતિ દર્શન. હવે જો આપણને ખબર જ હશે કે કચ્છની અંદર કચ્છ મ્યુઝિયમ આવેલું છે. તો જે કચ્છ મ્યુઝિયમ છે જે છે તે આખા ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ છે. કદાચ એવો ક્વેશ્ચન પૂછે કે ગુજરાતનું જૂનામાં જૂનું મ્યુઝિયમ, તો કયો છે? કચ્છ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ભુજ ખાતે આવેલું છે. તો એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે? તો ભુજ ખાતે હમીરસર તળાવની સામે આવેલું છે. એવો ક્વેશ્ચન પૂછે કે હમીરસર તળાવ ક્યાં આવેલું છે? તો તે પણ ખબર પડી ગઈ કે કચ્છ એટલે કે ભુજમાં આવેલું છે, બરાબર. તો હવે આપણે ખબર પડી ગઈ કે જૂનામાં જૂનું મ્યુઝિયમ ત્યાં છે અને ત્યાંથી આપણને કચ્છનો ઇતિહાસ જાણવા મળે છે. તો કચ્છનો ઇતિહાસ જે એટલે કે ત્યાં કચ્છની સંસ્કૃતિનું દર્શન થાય છે. તો હવે કોણે આ કૃતિ લખેલી છે? તો કે રામ. આની અંદર આપણે રામસિંહજી રાઠોડ, તો આપણે કીવર્ડ પકડીએ રામ. કીવર્ડ કોને પકડીએ? રામ. તો રામ તો ભગવાન છે, એ પણ ઇતિહાસના પ્રાચીન સમયની અંદર થઈ ગયા. તો જે પ્રાચીન સમયની અંદર થઈ ગયા તેમને તો સંસ્કૃતિની માહિતી હોય એટલે આપણને અંદાજ લગાવી શકીએ કે રામ જે પ્રાચીન સમયની અંદર થઈ ગયા. તો રામસિંહજી રાઠોડ, તો કચ્છનું સંસ્કૃતિ દર્શન. આગળની કૃતિ જોઈએ. આગળની કૃતિ છે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી.
આગળની કૃતિના જે રચયિતા છે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી એને ઉપાયન ઉપાયન નામે મળેલી છે, ઉપાયન કૃતિ માટે મળેલી છે. કઈ? ઉપાયન માટે. આગળ જોઈએ રાજેન્દ્ર સાહાને શેની માટે મળેલી છે? શાંત કોલાહલ, શાંત કોલાહલ. તો આપણે એવું વિચારી શકીએ કે રાજેન્દ્ર રાજેન્દ્ર રાજ કરવા માટે, રાજેન્દ્ર એટલે રાજ, રાજેન્દ્ર એટલે શું? રાજેન્દ્ર તો રાજ કરવા માટે, તો રાજ કરવા માટે શાંત રહેવું જરૂરી છે. કોઈ પણ દેશમાં રાજ કરવા માટે શું? શાંતિ જાળવવી જરૂરી છે. તો તે જેમ કે અશોકે બૌદ્ધ ધર્મ અપનાવેલો હતો, બરાબર, તો શાંતિ સ્થપાઈ ગઈ હતી, શાંતિ સ્થપાઈ ગઈ હતી. ગાંધીજીએ પણ આઝાદીની ચળવળમાં ખૂબ મહત્ત્વની યોગદાન આપેલું હતું, પરંતુ તેમણે પણ અહિંસા અને શાંતિનો માર્ગ અપનાવેલો હતો, બરાબર. તો રાજ, સારું રાજ કરવા માટે શું? શાંતિ જાળવવી જરૂરી છે. તો રાજેન્દ્ર રાજેન્દ્ર ઉપરથી તરત ખબર પડી જશે કે શાંત કોલાર, રાજેન્દ્ર ઉપરથી શું ખબર પડી જશે? શાંત કોલાર. પછી આગળ જોઈએ ડોલરરાય માંકડ. ડોલરરાય માંકડને શાની માટે મળેલો છે? તો કે નૈવેદ્ય માટે, નૈવેદ્ય માટે. તો નૈવેદ્ય એટલે ખબર હશે, નૈવેદ્ય એટલે સાતમ આઠમ અથવા તો અમુકને દિવાળી, દિવાળીની આજુબાજુ જે ભગવાન માતાજીની પૂજા માટે જે નૈવેદ્ય ચડાવવાના હોય, જે પ્રસાદી રૂપે જે ચડાવવાનું હોય તેને નૈવેદ્ય કહેવામાં આવે છે. ક્યારે? તો કે નવરાત્રિમાં અથવા તો સાતમ આઠમ ઉપર જ્યારે માતાજી અથવા ભગવાનને જે નૈવેદ્ય ચડાવવાનો હોય, જે પ્રસાદી રૂપે ચડાવવાનું તેને નૈવેદ્ય કહેવાય છે, બરાબર. તો નૈવેદ્ય ખરીદવા માટે ડોલરની જરૂર પડી, એટલા મોંઘા નૈવેદ્ય હતા કે કેની જરૂર પડી ગઈ? ડોલરની. તો આપણી કૃતિ તૈયાર થઈ જશે કે નૈવેદ્ય માટે ડોલર રાઈ માંકડ. શું તૈયાર થઈ જશે? ડોલર રાઈ માંકડ. નૈવેદ્ય કેવા હતા? ખૂબ જ મોંઘા હતા. ભગવાનની જે પ્રસાદી હતી, ભગવાન માતાજીની જે પ્રસાદી હતી એટલે કે નૈવેદ્ય, તે ખૂબ મોંઘા હતા. ડોલર લેવાની જરૂર પડી, ડોલરમાં ખરીદવા પડે, બરાબર. આગળની જોઈએ કઈ છે? જીવન વ્યવસ્થા. તો કે કાકા સાહેબ કાલેકર. જીવન વ્યવસ્થા કોની છે? કે કાકા સાહેબ કાલેકર. તો હવે જો જીવન વ્યવસ્થા, બરાબર, તો હવે જનરલી આપણને ખબર છે કોઈ બહુ મોટી ઉંમરના વ્યક્તિ હોય, કોઈ બહુ મોટી ઉંમરના વ્યક્તિ હોય તો તેને આપણે કાકા કહીને બોલાવીએ છીએ. કોઈ બહુ મોટી ઉંમરના વ્યક્તિ હોય તો તેને આપણે શું કહીએ છીએ? કાકા કહીને બોલાવીએ છીએ. જેમ કે આપણે કોઈને કહીએ કે કાકા તમારું આ પડી ગયું, અથવા કાકા તમે ક્યાં જાવ છો, તમને ખ્યાલ જ હશે કે આપણે તેને કાકા કહીને બોલાવી છે. તો જીવન વ્યવસ્થા, તો જીવનની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? તો એ તો કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ જ જણાવી શકે. જીવનની વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે કોણ જણાવી શકે? તો તે તો કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ જ જણાવી શકે છે. કોણ? કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ. એટલે જીવન વ્યવસ્થા, તો જીવન વ્યવસ્થા કોણ જણાવી શકશે? કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ. મોટી ઉંમરના વ્યક્તિને શું કહે? કાકા. તો જવાબ શું આવશે? કાકા સાહેબ કાલેકર. આગળની કૃતિ જોઈએ કે ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન. તો ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન. તો હવે જો ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ એટલે ગુજરાતી ભાષા વિશે ખૂબ મહત્વનો ગ્રંથ કહી શકાય. ગુજરાતી ભાષાનો આ મહત્વનો ગ્રંથ કહી શકાય. તો તેની માટે શું હોવું જોઈએ? તેની માટે આપણે પંડિત હોવું જરૂરી છે. પંડિત હોવું જરૂરી છે. તો જવાબ આવશે ડૉક્ટર પ્રબોધ પંડિત. ડૉક્ટર હોવું પણ જરૂરી છે. આપણે PhD કરીએ એટલે આગળ ડૉક્ટર લાગે, તો પંડિત હોવું જરૂરી છે. કેમ? કારણ કે ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન, આખા ગુજરાતી ભાષા વિશે મોટો ગ્રંથ લખવાનો છે. આખા ગુજરાતી ભાષાનો મોટો ગ્રંથ છે એટલે પંડિત હોવું જરૂરી છે, બરાબર. તો ગુજરાતી ભાષા વિશે આખો ગ્રંથ લખેલો છે, તો પંડિત, પંડિત જોઈને તરત આપણે ખબર પડી જશે. તો પ્રબોધ પંડિત, તો ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન. આગળની કૃતિ જોઈએ અવલોકન. અવલોકન, અવલોકન, બરાબર, અવલોકન. તો આપણે જોઈએ કે અવલોકન એટલે શું? તો અવલોકન એટલે કોઈ વસ્તુનું અવલોકન કરવું, ધ્યાનપૂર્વક જોવું. અવલોકન એટલે શું? ધ્યાનપૂર્વક જોયું. તો અવલોકન કરે છે, પણ કેવું અવલોકન કરે છે? સુંદર વસ્તુનું અવલોકન કરે છે. કોનું? સુંદર વસ્તુનું અવલોકન કરે છે. સુંદર વસ્તુનું. તો કૃતિનું રચિતા બની જશે સુંદરમ. સુંદરમ, બરાબર. અવલોકન કરે છે, કેવું અવલોકન કરે છે? સુંદર વસ્તુનું. તો સુંદરમ, બરાબર. આગળની જોઈએ કુળકથાઓ. કુળકથાઓ, કુળકથાઓ. તો કુળકથાઓ તો કે કોના કુળની કથાઓ? તો કે જે કુળની કથાઓ જે છે ને એ સ્વામી દ્વારા કહેવામાં આવે છે. જનરલી કોઈ પણ કુળની કથા હોય તો તે કોને ખબર હોય? તેના જે ગુરુ હોય તેને ખબર હોય, બરાબર. કોઈ પણ પિતાના પિતા, દાદા, પછી દાદાના દાદા, આવી રીતે જે કુળ, આને તો કુળકથાઓ કહે ને. તો કુળકથાઓ કોને ખબર હોય? જે ત્યાંના તેમના જે ગુરુ હોય તેને ખબર હોય. તો આમાં ગુરુ કોણ છે? સ્વામી. ગુરુ કોણ છે? સ્વામી. અને એમનું નામ છે આનંદ. આપણને ખબર હશે કે ભગવાન બુદ્ધ જે છે, ભગવાન બુદ્ધ એમના શિષ્યનું નામ પણ આનંદ હતું. એમના શિષ્યનું નામ પણ શું હતું? આનંદ હતું. તો એવી જ રીતે અહીંયા શું થશે? સ્વામી આનંદ. સ્વામી આનંદની કુળકથાઓ. સ્વામી આનંદે શું લખેલી છે? કુળકથાઓ. અથવા એવી રીતે પણ યાદ રાખી શકો કે કુળકથાઓ ખૂબ આનંદમય હતી. આનંદ આપનારી કુળકથાઓ હતી. કુળકથાઓ કેવી હતી? આનંદ આપનાર. અહીં બીજી પણ એક મહત્વની વસ્તુ યાદ રાખવા જેવી છે કે જે સ્વામી આનંદ જે છે તેમને આ કુળકથાઓ માટે દિલ્હી સાહિત્ય એકેડમી એવોર્ડ મળેલો હતો, પરંતુ તેમને ના પાડી દીધેલી હતી, અસ્વીકાર કરેલો હતો. એવોર્ડ લેવાની ના પાડેલી હતી, બરાબર. તો આખા ગુજરાતના ઇતિહાસની અંદર માત્ર બે જ વ્યક્તિઓ એવા છે કે જેણે આ એવોર્ડ લેવાની ના પાડેલી છે. પ્રથમ આપણે જોઈ લીધા કોણ? પ્રથમ છે આ સ્વામી આનંદ. સ્વામી આનંદે ના પાડેલી હતી. આગળ કોણ છે તે આગળ પણ આપણે જોઈશું. આગળના આગળની કૃતિ જોઈએ. આગળનો છે કે અભિનવનો રસવિચાર. અભિનવનો રસવિચાર, અભિનવનો રસવિચાર. તો તે બનાવેલી છે નગીનદાસ પરીખે. નગીનદાસ પરીખ, નગીનદાસ પરીખ, બરાબર. તો અભિનવ, અભિનવ એટલે કે અભિનય કરતા હશે, અભિનય કરતા હશે, બરાબર. તો નગીનદાસ પરીખ એની કૃતિ બની જશે. પછી છે નાટ્ય ગઠરિયા. તો નાટ્ય ગઠરિયા તો ખબર જ હશે. નાટ્ય ગઠરિયા એટલે કે નાટક કરવાની વાત છે.
નાટ્ય ગઠારિયા તો ચંચી મહેતા એટલે કે ચંદ્રવદનચી મહેતા ચંદ્રનું નાટક કરવાની વાત છે, અથવા તો કે નાટકની અંદર ચંદ્ર લાવવાની વાત છે, અથવા જનરલી નાટક રાત્રે થતા હોય તો રાત્રે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ, તો ચંચી મહેતા અથવા ચંદ્રવદન મહેતા તો નાટ્ય ગઠારિયા, નાટ્ય ગઠારિયા ચંચી મહેતા ચંદ્રવદન મહેતા. બરાબર, આગળની કૃતિ જોઈએ. આગળની કૃતિ છે કવિની શ્રદ્ધા. કવિની શ્રદ્ધા બરાબર, તો કવિની શ્રદ્ધા જવાબ આવશે ઉમાશંકર જોશી. જેણે આ ગુજરાતી સાહિત્યકારોના બધા જ લેક્ચર આ ચેનલ ઉપર જોયેલા છે તેમને તો આ પ્રશ્નનો જવાબ એકદમ સરળતાથી આપી દીધેલો છે, કારણ કે કવિની શ્રદ્ધા ઉમાશંકર જોશીની જેટલી પણ કૃતિઓ છે તે યાદ રાખવા માટેની ટ્રીક માટેનો વિડીયો ઓલરેડી મૂકી દીધેલો છે, અને તેની અંદર ઉમાશંકર જોશીની જેટલી પણ કૃતિઓ છે તે બધી યાદ રાખવાની એકદમ શોર્ટકટ અને એકદમ સરળતાથી વાર્તા સ્વરૂપે આપણે સમજાવેલું છે. બરાબર, તો કવિની શ્રદ્ધા એટલે શું થઈ જશે? ઉમાશંકર જોશી. જો તમે તે વિડીયોનો જોયો તો જોઈ શકો છો. પછી આગળ જોઈએ તારતમ્ય. તારતમ્ય તો અનંતરાય રાવળ, અનંતરાય રાવળ તારતમ્ય. તો તારતમ્ય એટલે તારતમ્યની અંદર આપણે એવું જોઈ શકીએ છીએ કે તારા, તારતમ્યની અંદર આપણે શું તારા એવો શબ્દ દેખાઈ શકે છે. તારતમ્ય એટલે તારા, તારા તો તારા એટલે કે સ્ટાર્સ જે આપણને આકાશની અંદર જોવા મળે. તો જે તારા હોય એ કેવો હોય છે? અનંત હોય છે. તારા કંઈ ગણી શકાતા નથી. શું તારા શું ગણી શકાતા નથી? તારા ગણી, સ્ટાર્સ ગણી શકાતા નથી. તો તારતમ્ય કોની કૃતિ બની જશે? અનંતરાય રાવળ, અનંતરાય રાવળ. આગળની કૃતિ જોઈએ સોક્રેટિસ. તો સોક્રેટિસ તો ઘણી બધી વાર તમે સાંભળેલું હશે. તો મનુભાઈ પંચોળી દર્શક સોક્રેટિસ, તો કે મનુભાઈ પંચોળી દર્શક, મનુભાઈ પંચોળી દર્શક સોક્રેટિસ. બરાબર, અથવા તો એવી રીતે યાદ રાખી શકીએ કે દર્શક એટલે પ્રેક્ષક. દર્શક એટલે શું થાય? પ્રેક્ષક. દર્શક એટલે શું થાય? પ્રેક્ષક. અને સોક્રેટિસ, સોક્રેટિસને ધ્યાનપૂર્વક જોઈએ સોક્રેટિસ તો આપણને ક્રિકેટ જેવું લાગે છે. સોક્રેટિસ તો ક્રિકેટ, ક્રિકેટ તો કે ક્રિકેટ જોવા માટે દર્શકો આવ્યા હતા. ક્રિકેટ જોવા માટે દર્શકો આવ્યા હતા, કારણ કે ક્રિકેટ ચાલુ હોય તો દર્શકો આવે ને. હા, તો એવી રીતે કે સોક્રેટિસ તો કે ક્રિકેટ, ક્રિકેટ જોવા માટે કોણ આવ્યું હતું? દર્શક. તો કે મનુભાઈ પંચોળી. દર્શક કોનું નામ છે? તો કે મનુભાઈ પંચોળી. એવી રીતે પણ યાદ રાખી શકો છો. આગળની જોઈએ અશ્વત્થ. અશ્વત્થ બરાબર, અશ્વત્થ તો એની એનું બની જશે નટવરલાલ, નટવરલાલ કે પાંડ્યા. ઉષ્ણસ નટવરલાલ કે પાંડ્યા. તો અશ્વ આપણી આપણે એવી રીતે યાદ રાખી શકીએ છીએ. અશ્વ એટલે ઘોડો. તો કે નટવર નામનો અથવા નટુ નામનો કોઈ અશ્વ હતો, નટુ નામનો કોઈ અશ્વ હતો, નટુ નામનો કોઈ ઘોડો હતો, ઉષ્ણસ નામનો કોઈ ઘોડો હતો, એવી રીતે યાદ રાખી શકે. તો નટવરલાલ કે પાંડ્યા, ઉષ્ણસ, અશ્વત્થ, અશ્વસ્થ. બરાબર, એવી રીતે આગળની જોઈએ ઉપરવાસ કથાત્રી. ઉપરવાસ કથાત્રી, ઉપરવાસ કથાત્રી એ કોની બની જશે? રઘુવીર ચૌધરીની. રઘુવીર ચૌધરી બરાબર, તો વીર છે ઉપર, ઉપર જે અને વીર બની ગયેલો છે એવી રીતે યાદ રાખી શકીએ છીએ. રઘુવીર તો વીર, વીર છે વીર, પણ વીર ક્યારે બન્યો? મૃત્યુ બાદ વીર બનેલો છે. ક્યારે? જનરલી ખબર જ હોય શહીદ થાય તે વીર બની જાય, શહીદ થાય તે વીર બની જાય. તો મૃત્યુ બાદ વીર બનેલો છે. મૃત્યુ બાદ એટલે કે ઉપર, ઉપરવાસ જઈને, ઉપર જઈને વીર બની ગયો. ઉપરવાસ કથાત્રી બરાબર. પછી હરીન્દ્ર દવે. હરીન્દ્ર દવેમાં શું આવશે? હયાતી. હયાતી બરાબર, હરીન્દ્ર દવેમાં હયાતી. તો હ હ યાદ રાખી શકો છો. હરીન્દ્ર દવેનો હ અને હયાતીનો હ, હરીન્દ્ર દવેનો હ અને હયાતીનો હ. આગળની કૃતિ જોઈએ વમળના વન. વમળના વન તો જગદીશ જોશી. વમળના વન તો જગદીશ જોશી. વમળના વન તો જગદીશ જોશી મતલબ કે કોઈ જગ એટલે કે દુનિયા, દુનિયાની અંદર વન જોવા મળે છે. દુનિયાની અંદર જગ, જગદીશની અંદરથી જગ લઈએ તો જગદીશની અંદર જગ, તો જગની અંદર શું જોવા મળે છે? જગ એટલે દુનિયા, દુનિયાની અંદર શું જોવા મળે છે? વન જોવા મળે છે. વમળના વન બરાબર, વમળના વન. અથવા તો વમળ એટલે લાગણી પણ થઈ શકે, તો લાગણીઓના વન જોવા મળે છે. ક્યાં? જગતની અંદર, જગદીશ જોશી. બરાબર, આગળ જોઈએ અનુનય. અનુનયની અંદર આપણે યાદ રાખી લઈશું જયંત પાઠક. અનુનય તો જયંત પાઠક, અનુનય તો જયંત પાઠક. આગળ જોઈએ રચના અને સંરચના. રચના અને સંરચના તો હરિવલ્લભભાઈ. રચના અને સંરચના તો હરિવલ્લભભાઈ. તો હવે આપણને ખબર છે કે એવું કહેવામાં આવે છે કે આ પૃથ્વી, આ બ્રહ્માંડ, આની રચના કોણે કરેલી છે? તો ભગવાને કરેલી છે. આ પૃથ્વી, આ બ્રહ્માંડની રચના કોણે કરેલી છે? તો રચના અને સંરચના, આ બ્રહ્માંડ, આ પૃથ્વીની રચના અને સંરચના કોને કોણે કરેલી છે? આ પૃથ્વીની રચના અને સંરચના ભગવાને. તો ભગવાન માટે નામ છે હરિ, હરિએ કરેલી છે. બરાબર, હરિ, હરિએ કરેલી છે. બરાબર, ફરીથી રચના અને સંરચના, પૃથ્વીની રચના અને સંરચના કોણે કરેલી છે? હરિ. તો ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. બરાબર, આગળ જોઈએ લીલેરો ઢાળ. લીલેરો ઢાળ કોની કૃતિ છે? તો કે પ્રિયકાંત મણિયાર. પ્રિયકાંત મણિયાર બરાબર. ઘણી બધી વાર હવે આપણે એવી રીતે પણ સમજી શકીએ કે આપણે નાના હોય ત્યારે સાયકલ લઈને જતા હોય તો ઢાળ આવે તો આપણને મજા આવી જાય. ઢાળ આવે તો મજા આવી જાય. કેમ? કારણ કે ઢાળ આવે તો પેડલ મારવાની જરૂર ન પડે. તો ઢાળ આપણને પ્રિય હોય, ઢાળ આપણને પ્રિય હોય તો ઢાળ પ્રિય, ઢાળ પ્રિય, પ્રિય ઉપરથી પ્રિયકાંત મણિયાર ઢાળ. તો લીલેરો ઢાળ, લીલેરો ઢાળ આપણે એવી રીતે પણ યાદ રાખી શકીએ કે લીલા કલરનો ઢાળ હશે, લીલા કલરનો ઢાળ હશે અને ત્યાં મણી પડેલી હશે, મણી પડેલી હશે, એવી રીતે પણ યાદ રાખી શકીએ છીએ. અથવા તો આપણે એવી રીતે પણ યાદ રાખી શકીએ કે ઢાળ જ્યારે આવે પછી રસ્તાનો અંત થઈ જાય છે. ઢાળ જ્યારે આવે ત્યારે અંત થઈ જાય છે. તો પ્રિયકાંત, કાંત, કાંતની અંદર અંત આવ્યું, પ્રિયકાંત. બરાબર, અથવા એવી રીતે યાદ રાખી લો કે જ્યારે આપણે નાના હોઈએ અને સાયકલ ચલાવતો હોય તો ઢાળ આપણને પ્રિય હોય છે. ઢાળ કેવો હોય છે? પ્રિય. તો લીલેરો ઢાળ તો પ્રિયકાંત મણિયાર. બરાબર, પરીક્ષામાં આપણને ઓપ્શન આપેલા હશે તો આપણે જોઈ તરત અંદાજ લગાવી શકીશું. આગળનો જોઈએ ચિંતયામી મનસા. ચિંતયામી મનસા, ચિંતયામી મનસા તો આ કૃતિ છે સુરેશ જોશી. ચિંતયામી મનસા, સુરેશ જોશી. બરાબર, તો સુરેશ નામનો વ્યક્તિ ખૂબ ચિંતા કરતો હશે, એવી રીતે આપણે યાદ રાખીશું કે સુરેશ નામનો વ્યક્તિ શું કરતો હશે? ચિંતા કરતો હશે.
શું કરતો હશે? ચિંતા, એટલે કે ચિંતયામી મનસા. તો જો બીજા વ્યક્તિ પણ અહીં આપણને મળી ગયા છે, બીજા વ્યક્તિ સુરેશ જોશી, તેમણે શું કરેલું છે? અસ્વીકાર કરેલો છે. દિલ્હી સાહિત્ય એકેડેમીનો શું કરેલો છે? અસ્વીકાર. તો ટોટલ બે વ્યક્તિ થઈ ગયા. પ્રથમ કયા હતા? સ્વામી આનંદ. બીજા કયા હતા? સુરેશ જોશી. બરાબર, પ્રથમ કયા હતા? સ્વામી આનંદ, અને બીજા કયા હતા? સુરેશ જોશી. તો હવે આપણને ખબર હશે કે સ્વામી આનંદની કૃતિ કઈ હતી? તો સ્વામી આનંદની કૃતિ હતી કુળ કથાઓ. કેમ? કારણ કે કુળની કથાઓ એટલે કે દાદા પિતા, દાદાના દાદા, આ બધાની જે કથાઓ હોય તે આનંદ આપનારી હોય, અથવા તો જે આ કથાઓ હોય કુળની, કુળ કથાઓ, આ બધી જે કથા હોય તે કેવી હોય? આનંદ આપનારી હોય. અથવા આ બધી કથા કોને ખબર હોય? જે ગુરુ હોય તેને, અને ગુરુ એટલે કે પંડિત, સોરી સ્વામી એટલે શું? સ્વામી. તો સ્વામી આનંદ આપણને એવી રીતે યાદ રહી જશે. તો બે વ્યક્તિ, સ્વામી આનંદ અને સુરેશ જોશી, બંને અસ્વીકાર કરેલો છે. આગળની જોઈએ, સાત પગલાં આકાશમાં. સાત પગલાં આકાશમાં, તો આ કૃતિ તો તમે વારંવાર જોયેલી હશે. ઘણી બધી એક્ઝામની અંદર આ કૃતિ પૂછાઈ ગયેલી છે કે સાત પગલાં આકાશમાં કોની કૃતિ છે? સાત પગલાં આકાશમાં ઘણી બધી એક્ઝામની અંદર પૂછાઈ ગયેલી, તો તરત જ આપણે જવાબ ટીક કરી નાખીશું. કુંદનિકા કાપડિયા. બરાબર, અથવા તો સાત પગલાં આકાશમાં. તો આકાશની અંદર જ્યારે તે સાત પગલાં પાડે છે, તો તે સાત પગલાં કઈ જગ્યાએ આવી જાય છે? કાપડની અંદર આવી જાય છે. એવી રીતે યાદ રાખી શકીએ કે સાત પગલાં જ્યારે આકાશમાં પાડે છે, તે પગલાં ક્યાં આવી જાય છે? કાપડની અંદર આવી જાય છે. અથવા તો કાપડની અંદર આકાશનું દૃશ્ય દોરેલું હશે અને એની અંદર સાત પગલાં પાડેલા હશે, એવી રીતે આપણે માની શકીએ છીએ. આગળનો ક્વેશ્ચન જોઈએ કે ધૂળમાની પગલીઓ. તો જવાબ આવશે ચંદ્રકાંત શેઠ. ધૂળમાની પગલીઓ, તો ચંદ્રની અંદર આપણને ખબર છે કે ચંદ્રની અંદર ઘણા બધા ખાડાઓ છે. ભારતે ચંદ્રયાન 2 મોકલેલું છે, આની પહેલાં ચંદ્રયાન 1 મોકલેલું છે. તો ચંદ્રની અંદર ઘણા બધા ખાડાઓ છે, જેને શું કહેવાય છે? ક્રેટર, CRATOR, ક્રેટર. તો કે ચંદ્રની ઉપર જે આવેલા ખાડા છે એને શું કહેવાય છે? ક્રેટર. તો એ ક્રેટરની અંદરથી ધૂળ નીકળે છે. એની અંદરથી શું નીકળે છે? ધૂળ. અને એની અંદર પગલાં પાડેલા છે. અથવા તો ચંદ્ર ઉપર સૌ પ્રથમ વ્યક્તિ ગયો હતો નીલ આર્મસ્ટ્રોંગ, તેણે ત્યાં પોતાના પગલાં પાડેલા હતા એની ઉપરથી. તો આપણે યાદ રાખી ચંદ્રકાંત શેઠ ધૂળમાની પગલીઓ. બરાબર, એવી રીતે યાદ રાખી લઈએ. આગળ જોઈએ જટાયુ તો સીતાંશુ યશચંદ્ર. તો આપણે જટાયુ નામનું ગીત હતું, એવી રીતે પણ આપણને ખબર છે હશે કે રામાયણની અંદર જટાયુ નામનું ગીત હતું. રામાયણની અંદર શું હતું? જટાયુ. તો રામાયણની અંદર જ એક બીજું પાત્ર હતું સીતા. તો સીતા ઉપરથી સીતાંશુ, એવી રીતે પણ યાદ રાખી જઈએ. જટાયુ તો કે રામાયણની અંદર સીતા. બરાબર, એવી રીતે યાદ રહી જશે. પછી આગળ જોઈએ અસૂર્યલોક. તો સૂર્ય તો એક કુદરતી વસ્તુ છે. સૂર્ય ભગવાને બનાવેલું, એવી રીતે યાદ રાખી શકે. સૂર્ય કોને બનાવેલો? ભગવાન ઉપરથી ભગવતી કુમાર શર્મા. અસૂર્યલોક, તો સૂર્ય કોણે બનાવેલો છે? તો ભગવાન ઉપરથી ભગવતી કુમાર શર્મા. પછી આંગળિયાત તો જોસેફ મેકવાન. શું થઈ જશે? જોસેફ નામનો વ્યક્તિ તે આંગળી પકડીને ચાલે છે. આંગળિયાત તો આંગળી, જોસેફ, એવી રીતે યાદ રાખી શકીશું. આગળ જોઈએ સ્ટેચ્યુ તો અનિલ જોશી. સ્ટેચ્યુ કોની બની જશે? અનિલ જોશી. બરાબર, તો અનિલ નામનો વ્યક્તિ સ્ટેચ્યુ રમતો હશે, એવી રીતે યાદ રાખી શકીએ છીએ. અનિલ નામનો વ્યક્તિ સ્ટેચ્યુ રમતો હશે. બરાબર, આગળ જોઈએ ટોળા અવાજ અને ઘોંઘાટ. તો લાભશંકર ઠાકર કોની કૃતિ છે? લાભશંકર ઠાકર, જેને આપણે લઘરો તરીકે પણ ઓળખીએ છીએ. લઘરો, તેમનું નામ શું છે? લઘરો. લાભશંકર ઠાકર. તો એવી રીતે ધ્યાનપૂર્વક જોઈએ તો લાભશંકર અને ઠાકર ટોટલ 3 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી શકે, લાભશંકર અને ઠાકર. તો કૃતિમાં પણ એવું જ છે, ટોળા ઘોંઘાટ અને અવાજ, એવી રીતે યાદ રાખી શકીએ. આગળ જોઈએ દેવોની ઘાટી. તો દેવ તરીકે આપણને ખબર છે કે મહાદેવને દેવોના દેવ તરીકે માનવામાં આવે છે. દેવોના દેવ તરીકે કોણ માનવામાં આવે છે? મહાદેવ એટલે કે ભગવાન શંકર. બરાબર, તો અને ભગવાન શંકર કેવા છે? તો કે ભોળા છે. બરાબર, જલ્દીથી રીઝાઈ જાય એવા છે. કેવા છે? ભોળા. તો તરત કૃતિ બની જશે ભોળાભાઈ પટેલ. તે તો દેવોની ઘાટીમાં શું આવી જશે? ભોળાભાઈ પટેલ. આગળ જોઈએ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. તો આ કોની બની જશે? નારાયણ દેસે અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ. પછી વિતાનસુદ બીજ. તતો રમેશ પારેખ. તો રમેશ પારેખની અંદર આપણે એવી રીતે યાદ રાખી શકીએ કે રમવાની વાત કરે છે. રમેશ એટલે કે રમવાની વાત કરે છે. તો એક વ્યક્તિએ, એક ફ્રેન્ડે બીજા ફ્રેન્ડને કહ્યું કે આપણે રમવા ક્યારે જઈશું? તો કે બીજના દિવસે જઈશું. તો કે કઈ બીજ? તો કે વિતાનસુદ બીજ. એવી રીતે યાદ રાખી શકીએ રમેશ પારેખ રમવાની વાત કરે છે ક્યારે? વિતાનસુદ બીજના દિવસે. આગળ જોઈએ અણસાર. અણસારમાં શું આવશે? વર્ષા અડાલજા. અણસારમાં શું આવશે? વર્ષા અડાલજા.
તો ઘણી બધી વાર વર્ષા એટલે આપણે શું સમજી શકીએ, વર્ષા એટલે વરસાદ, વર્ષા એટલે શું વરસાદ, વરસાદ. તો આપણે એવું અમુક વાર વાતાવરણ જોઈને એવું કહી શકીએ કે વરસાદ આવે તેવો અણસાર લાગે છે, વરસા આવે તેવો અણસાર લાગે છે. શું? વરસાદ આવે તેવો અણસાર લાગે છે. અણસાર એટલે કે આપણને પહેલેથી અંદાજ આવી જવો, વાતાવરણ જોઈને આપણને ખ્યાલ આવી જાય ને કે વાતાવરણ આજ તો ખૂબ ખરાબ છે, કદાચ વરસાદ આવી શકે. તો વરસા અડાલે જાય તો કયું આવશે? આવી જશે અણસાર, અણસાર. બરાબર. આગળ જોઈએ, અંધારી ગલીમાં સફેદ ટપકા. અંધારી ગલીમાં સફેદ સફેદ ટપકા. તો કે હવે અંધારી ગલાની અંદર જે સફેદ ટપકા હશે તો એ તો ચમકતા હશે. કેવા હશે? ચમકતા હશે. કેવા? ચમકતા હશે. તો ચમકવું એટલે શાઇનિંગ. કેવું? શાઇનિંગ. તો શાઇનિંગની અંદર તો બની જશે હિમાંશી સેલત, હિમાંશી સેલત. તો ચમકતું હિમાંશી સેલત. બરાબર. ચમકતું માટે સેલત ઉપરથી શાઇનિંગ, સેલત ઉપરથી શાઇનિંગ યાદ રાખી શકીએ. તો અંધારી ગલીમાં સફેદ ટપકા હિમાંશી સેલત, હિમાંશી. તો કે હિમાંશી નામની છોકરી હશે, એ ચમકતી હશે, એવી રીતે યાદ રાખી શકીએ છીએ. આગળ જોઈએ કૂવો. કૂવો તો અશોકપુરી ગોસ્વામી. કૂવો તો શું? અશોકપુરી ગોસ્વામી, અશોકપુરી ગોસ્વામી, ગોસ્વામી. તો કે અશોક નામનો જે વ્યક્તિ હશે તેણે પૂરી કરીને, પૂરી. તો હવે જો અહીં આપણે એવી રીતે પણ યાદ રાખી શકીએ કે કૂવાનો આકાર જનરલી કેવો હોય છે? ગોળ. કૂવાનો આકાર કેવો હોય છે? ગોળ. કૂવાનો આકાર કેવો હોય? ગોળ. અને પૂરીનો આકાર પણ કેવો હોય છે? ગોળ. પૂરી તો આપણે બધાએ ખાધેલી જ હશે. તો પૂરીનો આકાર પણ કેવો હોય? તો ગોળ. તો કૂવો ગોળ, પૂરી ગોળ. તો અશોકપુરી, અશોકપુરી, પૂરી ગોળ, કૂવો ગોળ. બરાબર. અશોકપુરી. એવી રીતે આગળ જોઈએ વાંક દેખા વિવેચનો. વાંક દેખા વિવેચન તો શું બની જશે? જયંત કોઠારી, જયંત કોઠારી. બરાબર. તો કોઠારી જનરલી શું કાર્ય કરે? તો કોઠારી, કોઠારની અંદર આપણે શું રાખીએ? અનાજ ને એ બધું રાખી દઈએ. કોઠારની અંદર શું રાખીએ? અનાજ ને એવું બધું રાખીએ, અનાજ ને એ બધું ભરીએ કોઠારની અંદર. પરંતુ જો આની અંદર આપણે કંઈક વાંક કરી નાખીએ, કંઈક ભૂલ કરી નાખીએ તો આખું અનાજ બગડી જાય અને આખા વરસ આપણે પ્રોબ્લેમ થાય, આખા વરસ આપણે પ્રોબ્લેમ થાય. તો જયંત કોઠારી, કોઠારનું, કોઠારની અંદર કંઈ વાંક કરવો જોઈએ નહીં. કોઠારની અંદર શું ન કરવો જોઈએ? વાંક કરવો જોઈએ નહીં. એટલે કે વાંક દેખા વિવેચનો. કોઠારની અંદર શું ના કરવો જોઈએ? વાંક કરવો જોઈએ નહીં. કોઠારની અંદર વાંક હોવો જોઈએ નહીં. જયંત કોઠારી, વાંક દેખા વિવેચનો. આગળ જોઈએ ધૂંધ ભરી ખીણ. ધૂંધ ભરી ખીણ શું આવશે? ધૂંધ ભરી ખીણ તો આવશે વિનેશ અંતાણી, વિનેશ અંતાણી. ધૂંધ ભરી ખીણ શું? ધૂંધ ભરી ખીણ. બરાબર. તો અંતાણી, વિનેશ અંતાણી, અંતાણી ઉપરથી આપણે યાદ રાખી શકીએ છીએ. અંતાણી તો અંબાણી, અંતાણી તો શું? અંબાણી, અંબાણી. અંતાણી તો શું? અંબાણી. તો હવે અંબાણી એટલે કે અંબાણી તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, મુકેશ અંબાણી. તો એમની પાસે આપણે એવું પૂછીએ કે કેટલા પૈસા હશે? તો કે ગુજરાતના સૌથી ધનિક વ્યક્તિ છે તો કેટલા પૈસા હશે એમની પાસે? તો કે કેટલા પૈસા છે? તો કે એમની પાસે એટલા પૈસા છે કે આખી ખીણ ભરાઈ જાય. શું થાય? આખી ખીણ ભરાઈ જાય. ખૂબ મોટી ખીણ હોય એટલે ખીણ ભરાઈ જાય. તો શું બની જશે? ધૂંધ ભરી ખીણ. વિનેશ અંતાણી, અંતાણી ઉપરથી અંબાણી, અંબાણી પાસે કેટલા પૈસા છે? ખીણ ભરાઈ જાય એટલા. બરાબર. તો એક્ઝામની અંદર તમને આવા કીવર્ડ અને આવી સ્ટોરી યાદ આવી જશે એટલે આપણે ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી ટીક કરી નાખીશું. બરાબર. વિનેશ અંતાણી તો અંતાણી ઉપરથી અંબાણી, અંબાણી પાસે કેટલા પૈસા છે? ખીણ ભરાઈ જાય એટલા. તો ધૂંધ ભરી ખીણ. બરાબર. આગળની કૃતિ જોઈએ આંગતુક. આંગતુક, આંગતુક એટલે અચાનક, એવો એવો મિનિંગ થાય આંગતુક એટલે કે અચાનક. તો શું થઈ જશે? ધીરુબહેન પટેલ, ધીરુબહેન પટેલ. તો ધીરુબહેન પટેલ આંગતુક, આંગતુક એટલે અચાનક. આંગતુક એટલે શું થાય? અચાનક. તો ધીરે ધીરે ચાલતા અચાનક પહોંચી ગયા ધીરુબહેન પટેલ. ધીરુબહેન પટેલમાંથી આપણે આગળનો શબ્દ લઈએ તો શું આવે છે? ધીરુ, ધીરુ. ધીરુ એટલે સ્લો, ધીમે ધીમે. તો ધીમે ધીમે ચાલતા હતા તો અચાનક પહોંચી ગયા, ધીમે ધીમે ચાલતા હતા તો અચાનક પહોંચી ગયા. તો અચાનક એટલે આંગતુક, ધીરુબહેન પટેલ આંગતુક. બરાબર. આગળ જોઈએ તત્વમસી, 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 તત્વમસી. તો તત્વમસીમાં શું આવશે? ધ્રુવ, ધ્રુવ ભટ્ટ. તત્વમસીમાં શું આવશે? ધ્રુવ ભટ્ટ. તો અહીં આપણે એક બીજી પણ મહત્વની વસ્તુ જોઈ લઈએ કે આ જે ધ્રુવ ભટ્ટ છે એની આ જે તત્વમસી જે કૃતિ છે, તત્વમસી, આ તત્વમસી આ નર્મદા ઉપર છે. કઈ કઈ નદી ઉપર છે? નર્મદા મૈયા, નર્મદા જે નદી છે, નર્મદા નદી વિશે ખ્યાલ જ હશે તમને, નર્મદા નદી તેની ઉપર છે કે જે રેવા તરીકે પણ ઓળખાય છે. અને આ જે તત્વમસી જે છે, તત્વમસી તેની ઉપરથી એક પિક્ચર પણ બનેલું છે, તેની ઉપરથી એક પિક્ચર પણ બનેલું છે. તે પિક્ચરનું નામ છે રેવા. તો આ તો આપણને યાદ રહેવું જ જોઈએ. એવો ક્વેશ્ચન પૂછાય, એવો ક્વેશ્ચન પૂછાઈ જ ગયો છે એક આગળની એક એક્ઝામની અંદર પૂછાઈ ગયો છે કે રેવા નામનું પિક્ચર જે છે તે કઈ નવલકથા ઉપરથી બનેલો છે. તો તે નવલકથા છે તત્વમસી. કઈ? તત્વમસી, તત્વમસી. અને તેના લેખકનું નામ શું છે? ધ્રુવ ભટ્ટ, ધ્રુવ ભટ્ટ. એવી રીતે યાદ રાખી શકીએ છીએ કે તત્વ, તત્વ શેની અંદર આવે? કેમિસ્ટ્રીની અંદર. તત્વ શેની અંદર આવે? કેમિસ્ટ્રીની અંદર. એટલે કે રસાયણ વિજ્ઞાનની અંદર આવે. શું? તત્વ કેની અંદર આવે? રસાયણ વિજ્ઞાનની અંદર, રસાયણ વિજ્ઞાનની અંદર. અને રસાયણ વિજ્ઞાનની અંદર જ ધ્રુવ આવે. તો કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. તો એવી રીતે આપણે યાદ રાખી શકીએ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. બરાબર. તત્વ કોની અંદર આવે? કેમિસ્ટ્રી, કેમિસ્ટ્રીની અંદર. ધન ધ્રુવ, ઋણ ધ્રુવ. તો ધ્રુવ ભટ્ટ. બીજું પણ રેવા નામનું પિક્ચર બનેલું છે એટલે ખૂબ મહત્વની કૃતિ બની જાય છે. આગળ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. આગળની કૃતિ જોઈએ અખે પાત્ર. તો અખે પાત્ર એટલે કે બિંદુ, બિંદુ ભટ્ટ. અખે પાત્રમાં શું આવશે? બિંદુ ભટ્ટ. અખે પાત્રમાં શું આવશે? બિંદુ ભટ્ટ. અખે પાત્ર ઉપરથી આપણે જોઈએ તો અખે એવું એવું યાદ એવું આપણને દેખાય છે. અખે તો અખે તો કે અખા નામનું એક બિંદુ હતું, અખા નામનું એક બિંદુ હતું. એવી રીતે યાદ રાખી શકે છે. બિંદુ, અખે, બિંદુ, અખે. એવી રીતે યાદ રાખી, બિંદુ બે શબ્દ, અખે પણ બે શબ્દ. એવી રીતે યાદ રાખી શકો છો. આગળની જોઈએ સૌંદર્યની નદી નર્મદા. તો અમૃતલાલ વેગડ. સૌંદર્યની નદી નર્મદા તો અમૃતલાલ વેગડ. તો હવે જો સૌંદર્યની નદી નર્મદા, તો સૌંદર્ય હશે તો કેવું સુંદર લાગતું હશે? સૌંદર્ય હશે તો કેવું લાગતું હશે?
સુંદર લાગતું હશે. બીજું કે નર્મદાનું પાણી અમૃત જેવું છે, આપણે એવી રીતે પણ યાદ રાખી શકીએ ને કે સૌંદર્યની નદી જે નર્મદા જે છે ને, સૌંદર્યની નદી નર્મદા, તેનું પાણી કેવું છે? અમૃત જેવું, અમૃત જેવું. કેવું? અમૃત જેવું. તો અમૃતલાલ વેગડ તરત આપણને યાદ રહી જશે. સૌંદર્યની નદી જે છે નર્મદા, સૌંદર્ય એટલે કે ખૂબ જ સુંદર લાગતું હોય, જેની પાસે સૌંદર્ય હોય, બરાબર, સૌંદર્ય. તો સૌંદર્યની નદી નર્મદા, તો તેની પાસે શું છે? તો જવાબ શું આવી જશે કે અમૃતલાલ વેગડ કેવું છે, એનું પાણી અમૃત જેવું છે, અમૃત જેવું. આગળ જોઈએ. અખંડ ઝાલર વાગે, અખંડ ઝાલર વાગે, બરાબર, અખંડ ઝાલર વાગે. તો સુરેશ દલાલ, સુરેશ દલાલ નામનો વ્યક્તિ છે, સુરેશ એક દલાલ છે. શું છે? સુરેશ એક દલાલ છે. એ ઝાલર વગાડે છે, અખંડ, અખંડ ટાઈમ સુધી ઝાલર વગાડે છે. અથવા એવી રીતે યાદ રાખી શકીએ કે દલાલ, દલાલ આપણને ક્યાં જોવા મળે? જનરલી દલાલ તો આપણને બધે જોવા મળી છે, બધે જોવા મળી છે. તો દલાલ કેવો છે? અખંડ છે, અખંડ, બરાબર. એવી રીતે યાદ, અખંડ ઝાલર વાગે. તો સુરેશ દલાલ, દલાલ, અખંડ, દલાલ કેવો છે? અખંડ. આગળ જોઈએ કે આગળનું છે આટાનો સૂરજ, આટાનો સૂરજ, આટાનો સૂરજ. તો જવાબ આવશે રતિલાલ અનિલ, રતિલાલ અનિલ. તો રતિ નામનો એક વ્યક્તિ છે, બરાબર, રતિ નામનો એક વ્યક્તિ છે જેની પાસે આટા છે. આટા એટલે કે લોટ, આવી રીતે આટા, લોટને હિન્દીમાં શું કહેવાય? આટા, બરાબર, લોટને હિન્દીમાં કહેવાય આટા. તો એ રીતે યાદ રાખી શકો કે રતિ નામનો વ્યક્તિ આટા લેવા આવે છે, આટા લેવા અથવા તો લોટ લેવા આવે છે. તો રતિલાલ, રતિલાલ અનિલ, તો આટાનો સૂરજ, આટાનો સૂરજ, એવી રીતે યાદ રાખી લો. અથવા અનિલમાં ત્રણ શબ્દ છે, સૂરજમાં ત્રણ શબ્દ છે, એવી રીતે યાદ રાખી લો. આગળ જોઈએ ગઝલ સંહિતા, ગઝલ સંહિતા. શું? ગઝલ સંહિતા, ગઝલ સંહિતા. તો ગઝલ માટે તો રાજેન્દ્ર શુક્લ. તો કે ગઝલ ગાવા માટે કોને બોલાય? તો કે ઇન્દ્રને બોલાય. ગઝલ ગાવા માટે કોને બોલાય? ઇન્દ્રને બોલાય. તો ઇન્દ્ર તો રાજેન્દ્ર, ગઝલ ગાવા માટે કોને બોલાય? ઇન્દ્રને. ઇન્દ્ર તો રાજેન્દ્ર, રાજેન્દ્ર શુક્લ, ગઝલ સંહિતા, બરાબર. આગળ જોઈએ ફટફટિયું, 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 બરાબર, ફટફટિયું. તો ફટફટિયું એટલે આપણે શું સમજીએ કે ફટફટિયું બાઇક હશે, આપણે એવા બાઇકને ફટફટિયું કહીએ જેની અંદરથી અવાજ આવતો હોય, કંઈક કંઈક અવાજ આવતો હોય. શું? કંઈક અવાજ આવતો હોય તો એને આપણે ફટફટિયું બાઇક કહીએ. જેમ કે કોઈક લ્યુના લઈને નીકળું હોય તો આપણે એવું કહીએ ને કે ફટફટિયું લઈને નીકળું. તો એક છોકરી છે જે સ્કૂટી લઈને નીકળે છે, તો એ છોકરીનું નામ છે સુમનસા. છોકરીનું નામ શું છે? સુમન શાહ. ઈસુ ફટફટિયું લઈને નીકળે છે. આગળ જોઈએ શિરીષ પંચાલ, શિરીષ પંચાલની કૃતિ છે વાત, વાત આપણા વિવેચનની. શું છે? વાત આપણા વિવેચનની, વાત આપણા વિવેચનની કૃતિ છે, વાત આપણા વિવેચનની. કોની? વાત આપણા વિવેચનની, વાત આપણા વિવેચનની. તો વાત કરે છે, કોણ વાત કરે છે? શિરીષ નામનો વ્યક્તિ વાત કરે છે, શિરીષ નામનો વ્યક્તિ, શિરીષ નામનો. હવે આપણને ખબર છે કે શિરીષ ઉપરથી, શિરીષ, શિરીષ ઉપરથી આપણને શું યાદ આવે કે શિરીષ કોનું ઉપનામ છે? તો કે દેવજી રામજી મોઢા, દેવજી રામજી મોઢા. જેમનો જન્મ ક્યાં થયો હતો? તો કે પોરબંદરની અંદર તેમનો જન્મ થયો હતો. તેમનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરની અંદર. અને આની, દેવજી રામજી મોઢાની કૃતિ યાદ રાખવા માટેની જે ટ્રીક છે તે પણ આપણે વિડીયોની અંદર અપલોડ કરેલી છે, તે પણ તમે જોઈ શકો છો. યુટ્યુબની અંદર છે તે તમે આ ચેનલ ઉપર જ જોઈ શકો છો, બરાબર. તો શિરીષ, શિરીષ, વાત આપણા વિવેચનની, વાત આપણા વિવેચનની કૃતિ કોની આવી જશે? શિરીષ પંચાલ, શિરીષ પંચાલ, બરાબર, શિરીષ પંચાલ. આગળની કૃતિ જોઈએ, વાત આપણા વિવેચનની. પછી છાવણી, છાવણી. તો કે ધીરેન્દ્ર મહેતા, ધીરેન્દ્ર મહેતા. છાવણીમાં શું આવી જશે? ધીરેન્દ્ર મહેતા. આપણે એવી રીતે યાદ રાખી શકીએ છીએ કે છાવણી એટલે શું? છાવણી શબ્દ વાંચીએ તરત આપણે શું યાદ આવે કે લશ્કરી છાવણી, લશ્કરી છાવણી. ક્યાંક યુદ્ધ કરવાનું હોય તો યુદ્ધની આગળ, યુદ્ધ કરવાની જે જગ્યા હોય તેની આગળ ક્યાંક છાવણી નાખવી પડે. યુદ્ધના સમયે શું કરવું પડે? યુદ્ધના સમયે ક્યાંક છાવણી નાખવી પડે. તો છાવણી કેવી રીતે નાખેલી છે? ધીરે ધીરે નાખેલી છે, કે ફટાફટ નથી નાખી દીધેલી. કારણ કે ફટાફટ નાખી દઈએ તો દુશ્મનોને ખબર પડી જાય, એટલે આવી જશે ધીરેન્દ્ર મહેતા. શું? ધીરેન્દ્ર મહેતા, ધીરેન્દ્ર મહેતા. ધીરે રહીને છાવણી નાખેલી છે ધીરેન્દ્ર મહેતા. આગળ જોઈએ કે અંચળો, અંચળો, અંચળો એટલે શું થશે? અંચળો, અંચળો. તો કૃતિ બની જશે મોહન પરમાર, મોહન પરમાર. એવી રીતે યાદ રાખી શકો, અંચળોમાં ત્રણ અક્ષર છે, અક્ષર છે, મોહનમાં પણ ત્રણ અક્ષર છે. અંચળો ત્રણ અક્ષર, મોહનમાં પણ ત્રણ અક્ષર. અંચળો મોહન, અંચળો મોહન પરમાર, અંચળો મોહન પરમાર. પછી સાક્ષી ભાષ્ય, સાક્ષી ભાષ્ય. તો કૃતિ બની જશે ચંદ્રકાંત ટોપીવાળા, ચંદ્રકાંત ટોપીવાળા. સાક્ષી ભાષ્ય તો ચંદ્રકાંત ટોપીવાળા. એવી રીતે યાદ રાખી શકો છો કે કેસ ચાલતો હતો અને ત્યાં સાક્ષીની જરૂર પડી. કેસ ચાલતો હતો, કેસ ચાલતો હતો, બરાબર, કેસ ચાલતો હતો અને સાક્ષીની જરૂર પડી. તો સાક્ષી તરીકે કોને બોલાય? ચંદ્રને બોલાવી દીધો. સાક્ષી તરીકે ચંદ્રને બોલાવી દીધો, એટલે કે મૂન, મૂન એટલે કે ચંદ્ર. ચંદ્રયાન મોકલેલું હતું, ખબર જ હશે, બરાબર. ચંદ્ર ઉપરથી આપણે ઘણી બધી કૃતિ યાદ રાખેલી છે. સાક્ષી તરીકે કોને બોલાવવામાં આવ્યા? ચંદ્રને. કોને? ચંદ્રને. અથવા તો સાક્ષી ભાષી હતો ચંદ્ર, ચંદ્ર, ચંદ્ર ઉપરથી આપણે યાદ રહી જશે કે સાક્ષી ભાષી હતો ચંદ્રકાંત ટોપીવાળા. અને જે ચંદ્ર હતો એ ટોપી પહેરીને આવ્યો. એવી રીતે પણ યાદ રાખી શકે કે સાક્ષી તરીકે એક વ્યક્તિ આવ્યો, સાક્ષી તરીકે વ્યક્તિ આવ્યો. કોણ આવ્યો? તો કે ચંદ્ર આવ્યો. પણ ચંદ્ર કેવી રીતે? ટોપી પહેરીને આવ્યો. કેમ? કારણ કે કોઈ ઓળખી ન શકે ને. અને અત્યારે તો આપણને ખબર જ હશે કે જે સાક્ષી હોય એ ઘણી બધી વાર ફરી જતા હોય છે, એટલે ફરી ન જાય, કોઈ એને મારે નહીં. સાક્ષીને ઘણો બધો ભય હોય છે, સાક્ષીને ઘણો બધો ભય હોય છે, તેની ઉપર હુમલો થવાના ચાન્સીસ છે, એટલે એ ટોપી પહેરીને આવ્યો, બરાબર. શું? ટોપી પહેરીને આવ્યો. આગળની કૃતિ જોઈએ ખારા ઝાણા, ખારા ઝાણા.
તો જાણું એટલે તો ખબર જ હશે, જાણું એટલે કે મીઠા પાણીનું જે હોય તેને શું કહેવાય, જાણું, મીઠા પાણીનું જે હોય એ જાણું કે. પરંતુ આ કેવું છે, ખારું જાણું છે, ખારા જાણા, તો ચીનું મોદી, તો શું આવશે, ચીનું મોદી, ચીનું મોદી. અહીં પણ એવી રીતે યાદ રાખી શકો, ખારામાં બે શબ્દ છે, ચીનુંમાં પણ બે શબ્દ છે, જાણા ખારા જાણા, તો ચીનું મોદી, ખારા જાણા તો ચીનું મોદી, ચીનું મોદી ખારા જાણા. બરાબર, આગળ જોઈએ, છબી ભીતરની, તો કે અશ્વિન મહેતા, છબી ભીતરની, તો અશ્વિન મહેતા, છબી ભીતરની, તો શું આવશે, અશ્વિન મહેતા. અશ્વિન મહેતાને ધ્યાનપૂર્વક જોવો તો અશ્વ એવું એવું આવે, એવું દેખાય છે, અશ્વિનમાં અશ્વ, અશ્વ, તો છબી એટલે કે ચિત્ર, ચિત્ર, તો અશ્વનું ચિત્ર છે એ ઘોડાનું ચિત્ર છે એવી વાત કરે છે, અશ્વ અશ્વનું ચિત્ર છે, તો કે છબી ભીતરની, છબી ભીતરની, અશ્વિન મહેતા. બરાબર, પછી અંત એ આરંભ, અંત એ આરંભ, અંતે આરંભ, તો આવી જશે રસિક શાહ, રસિક શાહે કઈ લખેલી છે, અંતે આરંભ, અંત એ આરંભ. આગળ જોઈએ, અનેકાનેક, તો કે કમલ, કમલ વોરા, કમલ વોરા, કમલ નામનો વ્યક્તિ છે, અનેકાનેક ઘણા બધા પ્રયત્ન કરે છે, કમલ વોરા, કમલ વોરા, અનેકાનેક પ્રયત્ન કરે. પછી ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ, તો ઉર્મી દેસાઈ, તો કે ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ કોના દ્વારા લખેલી છે, તો કે ઉર્મી, ઉર્મી દેસાઈ, ઉર્મી એટલે કે તરંગો, ઉર્મી એટલે કે તરંગો, તરંગો તો અનંત સુધી હોય છે એટલે 200 વર્ષ સુધી ફરતા હતા. ઉર્મી એટલે શું, એક રીતે તરંગો, જેવી રીતે ગ્રેવિટેશનલ વેવ છે, ગુરુત્વ તરંગો છે, ગુરુત્વ તરંગો, એવી જ રીતે આ કેવા છે, ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ, તો ઉર્મી દેસાઈ. બરાબર, એવી રીતે આપણે યાદ રાખી શકીશું, ઉર્મી દેસાઈ. પછી વિભાજનની વ્યથા, વિભાજનની વ્યથા, શરીફા વીજળીવાળા, વિભાજનની વ્યથા, તો શું એ જશે, શરીફા વીજળીવાળા, શરીફા વીજળીવાળા, આને આપણે યાદ રાખવા જરૂરી છે. કેમ, કારણ કે 2018ની અંદર જ મળેલો છે, 2019માં હજી સુધી આપવામાં આવેલો નથી. તો 2018 શરીફા વીજળીવાળા, વિભાજનની વ્યથા. બરાબર, તો આપણે આ દિલ્હી સાહિત્ય અકાદમીની અંદર જેટલા પણ એવોર્ડ મેળવેલા છે બધા જ આપણે ખૂબ સુંદર રીતે એકદમ ટ્રીકથી યાદ રાખવાની કોશિશ કરી છે.